Good morning all. So in today's lecture we will discussing about the various factors which control the highway alignment. Okay, so in the previous lecture આપણે જોયું કે what is the requirement of the ideal alignment or what is a highway alignment and what it includes in the highway alignment, like the horizontal alignment as well as the vertical alignment. Okay, so in today's lecture we will discuss various factors which control the highway alignment in general. Okay, so total આપણે પાંચ ફેક્ટર્સ છે. ધ ફર્સ્ટ વન ઇઝ અ ઓબ્લિગેટરી પોઈન્ટ, સેકન્ડ આપણો છે ટ્રાફિક, થર્ડ છે જીઓમેટ્રિક ડિઝાઇન, ફોર્થ છે ઇકોનોમિક્સ એન્ડ ફિફ્થ છે અધર કન્સિડરેશન. બરાબર, અધર કન્સિડરેશન એટલે કે ઇન હિલ રોડ્સ એડિશનલ કેર હેઝ ટુ બી ગીવન ફોર સ્ટેબિલિટી, ડ્રેનેજ, જીઓમેટ્રિક સ્ટાન્ડર્ડ ઓફ ધ હિલ રોડ્સ એન્ડ રેઝિસ્ટિંગ રેઝિસ્ટિંગ લેન્થ. બરાબર, સો હવે આપણે સૌથી પહેલાં જોઈએ વોટ ઇઝ અ ઓબ્લિગેટરી પોઈન્ટ. સોરી, ઓબ્લિગેટરી પોઈન્ટ્સ દે આર કંટ્રોલ પોઈન્ટ્સ ગવર્નિંગ ધ અલાઇનમેન્ટ ઓફ અ હાઈવે. ધીસ કંટ્રોલ પોઈન્ટ્સ મે બી ડિવાઇડેડ બ્રોડલી ઇન ટુ ટુ કેટેગરીઝ. બરાબર, પોઈન્ટ્સ વિચ થ્રુ વિચ ધ અલાઇનમેન્ટ ઇઝ ટુ પાસ્ટ અને પોઈન્ટ્સ થ્રુ વિચ ધ અલાઇનમેન્ટ શુડ નોટ પાસ. બરાબર, હવે વોટ ઇઝ અ ઓબ્લિગેટરી પોઈન્ટ? બરાબર, ઓબ્લિગેટરી પોઈન્ટ એટલે એક એવા પોઈન્ટ ઓર કંટ્રોલ પોઈન્ટ કે એ જગ્યાએથી હાઈવે અલાઇનમેન્ટ પાસ થવાનું છે, પણ ડ્યુ ટુ ધ સચ સચ સર્કમસ્ટન્સીસ કે એ જગ્યાએથી આપણે હાઈવે અલાઇનમેન્ટ નહીં પાસ કરી શકીએ. બરાબર, તો એ વખતે જે કંટ્રોલ પોઈન્ટ હોય કે ત્યાંથી આપણે હાઈવેનું ડેવિએશન આપી શકીએ છીએ, તો એને કહેવાય તમારા ઓબ્લિગેટરી પોઈન્ટ્સ. બરાબર, ઓબ્લિગેટરી પોઈન્ટ્સ બે વસ્તુમાં ડિવાઈડ કરી શકીએ આપણે, પોઈન્ટ્સ થ્રુ વિચ ધ અલાઇનમેન્ટ ઇઝ ટુ પાસ ઓર પોઈન્ટ્સ થ્રુ વિચ ધ અલાઇનમેન્ટ શુડ નોટ પાસ્ડ. બરાબર, કે એવા પોઈન્ટ્સ કે જેમાંથી આપણે અલાઇનમેન્ટને પાસ એમાંથી અલાઇનમેન્ટ પાસ થઈ શકે છે, ઓર એવા પોઈન્ટ્સ કે જેમાંથી અલાઇનમેન્ટ પાસ નથી થઈ શકતા. બરાબર, ઓબ્લિગેટરી પોઈન્ટ્સ થ્રુ વિચ ધ રોડ અલાઇનમેન્ટ હેઝ ટુ પાસ મે કોઝ ધ અલાઇનમેન્ટ ટુ ઓફન ડેવિએટ ફ્રોમ ધ શોર્ટેસ્ટ ઓર ઇઝીએસ્ટ પાથ. ધ વેરિયસ એક્ઝામ્પલ ઓફ ધ કેટેગરી મે બી અ બ્રિજ સાઇટ, ઇન્ટરમિડિયેટ ટાઉન, અ માઉન્ટેન પાસ ઓર અ ક્વેરી. બરાબર, ફર્સ્ટ છે કે એવા ઓબ્લિગેટરી પોઈન્ટ્સ કે જે જગ્યાએથી આપણો હાઈવે અલાઇનમેન્ટ પાસ થઈ શકે છે. બરાબર, વેન ઇટ ઇઝ અ નેસેસરી ટુ ક્રોસ અ હિલ રેન્જ, માઉન્ટેન્સ ઓર હાઈ રિજીસ, ધ વેરિયસ ઓલ્ટરનેટિવ્સ આર ટુ કટ અ ટનલ અક્રોસ ઓર ટુ ગો રાઉન્ડ ઇન હિલ્સ ઓર ટુ ડેવિએટ અન્ટિલ અ સ્યુટેબલ હિલ પાસ ઇઝ અવેલેબલ. ધ સ્યુટેબિલિટી ઓફ ધીસ ઓલ્ટરનેટિવ્સ ડિપેન્ડ ઓન મેની અધર ફેક્ટર્સ લાઇક ધ ટોપોગ્રાફી એન્ડ ધ સાઇટ કન્ડિશન એન્ડ ધ કોસ્ટ કન્સિડરેશન. બરાબર, લાઇક આ એક આપણે એક્ઝામ્પલ લઈએ છીએ, આ જે ફિગર્સ તમને આપેલી છે. બરાબર, એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ તમારો જે હાઈવે અલાઇનમેન્ટ પાસ થઈ રહ્યો છે. બરાબર, તો એની વચ્ચે કોઈક લેક આપણને અવેલેબલ છે. બરાબર, લાઈક આપણે આ એક્ઝામ્પલ લઈએ કે એની નજીક કોઈ એક લેક છે. બરાબર, કે એ લેકની વચ્ચેથી આપણે હાઈવે અલાઇનમેન્ટ પાસ થઈ રહ્યો છે. બરાબર, તો ઓબ્લિગેટરી પોઈન્ટ એટલે કે એવા પોઈન્ટ કે જે જગ્યાએથી આપણે હાઈવે અલાઇનમેન્ટને ડેવિએટ કરી શકીએ છીએ. બરાબર, કે લેક છે તો એની નજીકમાં આપણે પાસ કરી શકીએ. લાઈક એક એક્ઝામ્પલ હું તમને આપું, આપણે રિસન્ટ, બરાબર, કે આપણી જે કોલેજ છે અમિરાજ, બરાબર, તો એનો જે સિવિલ ડિપાર્ટમેન્ટ, એની અમિરાજની બાજુમાં એક રોડ નવો કન્સ્ટ્રક્શન થઈ રહ્યો છે. બરાબર, તો પહેલાં શું હતું કે એ રોડ પર્ટિક્યુલર આપણે કોલેજની વચ્ચેથી પાસ થતો હતો અને આપણો જે સિવિલ ડિપાર્ટમેન્ટ છે એની એક્ઝેક્ટ વચ્ચેથી રોડ પાસ થતો હતો. બરાબર, તો એને શું કહેવાય કે એ કહેવાય ઓબ્લિગેટરી પોઈન્ટ્સ, કે જે જગ્યાએ આપણે હાઈવે અલાઇનમેન્ટ છે એ જગ્યાએ પાસ નથી કરી શકતા, તો એને શું કર્યું, લોકોએ ડેવિએટ કર્યું. બરાબર, તો ઓબ્લિગેટરી પોઈન્ટ્સ થ્રુ વિચ ધ અલાઇનમેન્ટ શુડ પાસ. બરાબર, કે એ જે જગ્યાએથી અલાઇનમેન્ટ પાસ થઈ શકે છે પણ એનો સેજ ડેવિએટ તમે કરો, કે જેથી તમે એ વસ્તુને બી પ્રિઝર્વ કરી શકો અને તમે તમારો રોડને બી તમે આરામથી પાસ કરાવી શકો. લાઈક આપણે વાત કરીએ કે લેક છે અને લેકની વચ્ચેથી આપણે રોડ પાસ કરાવવાનો છે, કે મોટી રિવર છે, તો આપણે શું કરીશું કે એની ઉપર બ્રિજ કન્સ્ટ્રક્ટ કરી નાખીશું. બરાબર, તો શું થયું કે એ પર્ટિક્યુલર એવો ઓબ્લિગેટરી પોઈન્ટ છે કે એ હોવા છતાં બી આપણે રોડને પાસ કરાવી શકીએ છીએ. બરાબર, લાઈક બીજો એક્ઝામ્પલ લઈએ કે ધ રોડ બ્રિજિસ અક્રોસ અ રિવર કેન બી લોકેટેડ ઓનલી એટ અ પ્લેસ વેર ધ રિવર હેઝ અ સ્ટ્રેટ એન્ડ પર્મનન્ટ પાથ એન્ડ વેર ધ બ્રિજ અબ્યુટમેન્ટ એન્ડ ધ પિયર કેન બી પ્રોપરલી ફાઉન્ડેડ. ધ રોડ અપ્રોચિસ ટુ ધીસ બ્રિજ શુડ નોટ બી કર્વડ નિયર ધ બ્રિજ એન્ડ એઝ ફાર એઝ પોસિબલ ધ સ્ક્યુ ક્રોસિંગ શુડ બી અવોઇડેડ.
Thus, in order to locate a bridge across a river, the alignment may have to be changed. Whatever. While aligning a road between two stations, it may often be desirable to connect some of the important intermediate towns or villages or other places. The straight alignment AB may be shifted along the line ABC as shown in figure 3.1C. બરાબર, જેમ કે આ રીતનું છે આપણો આ જે પર્ટિક્યુલર છે કે ભાઈ બે વસ્તુને આપણે કનેક્ટ કરતા હતા, એ અને બી, લાઈક અમદાવાદને બરોડાને કનેક્ટ કરતા હતા, પણ વચ્ચે આણંદ આવી ગયું છે. બરાબર, તો એને બી આપણે કઈ રીતે કનેક્ટ કરી શકીએ? તો લાઈક એ જે અલાઇમેન્ટની આપણી લાઇન છે, એ ટુ બીની જગ્યાએ આપણે એ ટુ સી ટુ બી, બરાબર, કે જેથી મેજર વિલેજને આપણે મેજર વિલેજ ઓર ટાઉન જે છે એને આપણે કનેક્ટ કરી શકીએ છીએ. બરાબર, it is possible to connect the station C with the link road as shown in the same figure, thus avoiding the deviation of the straight alignments. બરાબર, એટલે આ ટાઈપના જે ઓબ્લિગેટરી પોઈન્ટ છે કે જેમાંથી આપણે એને પાસ કરી શકીએ છીએ, કે જે જગ્યાએ આપણે કન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ, તે કહેવાય ઓબ્લિગેટરી પોઈન્ટ્સ થ્રુ વિચ ધ રોડ અલાઇમેન્ટ શુડ પાસ. બરાબર, હવે સેકન્ડ છે, ઓબ્લિગેટરી પોઈન્ટ્સ થ્રુ વિચ ધ રોડ શુડ નોટ પાસ ઓલ્સો મે મેક ઇટ નેસેસરી ટુ ડેવિએટ ફ્રોમ ધ પ્રપોઝડ શોર્ટેસ્ટ અલાઇમેન્ટ. લાઈક મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું કે આપણે કોલેજમાંથી જે રોડ પાસ થતો હતો, હવે આપણી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ત્યાં બની ગઈ છે. બરાબર, હવે જો એ રોડ ત્યાંથી પાસ થાય તો શું થાય કે આપણે આખી કોલેજ તોડવી પડે કે શિફ્ટ કરવી પડે. બરાબર, તો હવે એને કાઇન્ડ ઓફ કહેવાય કે એવા ઓબ્લિગેટરી પોઈન્ટ કે જે જગ્યાએથી તમે તમારો અલાઇમેન્ટ નથી પાસ કરી શકવાના, તો એ લોકોએ શું કર્યું કે એની વિકિનિટી બીજો એક આમ ટર્ન આપી અને એની બાજુમાંથી રોડ પાસ કર્યો, કે જેથી એ ઇન્સ્ટિટ્યૂટ બી પ્રિઝર્વ થઈ શકે અને એમની શોર્ટેસ્ટ પોસિબલ જે મેથડોલોજી છે એ બી એ લોકો પ્રિઝર્વ કરી શકે. બરાબર, ધ ઓબ્લિગેટરી પોઈન્ટ્સ વિચ શુડ બી અવોઇડેડ વાય અલાઇનિંગ અ રોડ ઇન્ક્લુડ રિલિજિયસ પ્લેસીસ, વેરી કોસ્ટલી સ્ટ્રક્ચર, અનસુટેબલ લેન્ડ એક્સેટ્રા. બરાબર, લાઈક રિલિજિયસ પ્લેસીસ લાઈક ધ ટેમ્પલ, મોસ્ક્યુ, ચર્ચ, ગ્રેવ ઓર ટોમ્બ હેવ બીન પ્રોટેક્ટેડ બાય ધ લો ફ્રોમ બીંગ એક્વાયર્ડ બાર એની ફોર એની પર્પઝિસ. એક્વાયરિંગ કોસ્ટલી સ્ટ્રક્ચર વુડ મીન હેવી કોમ્પન્સેશન રિઝલ્ટિંગ ઇન ઇન્ક્રીઝડ કોસ્ટ. માર્શી, પીટી એન્ડ વોટર લોકડ એરિયાઝ આર જનરલી અનસુટેબલ for the road construction and should be avoided as far as possible. However, if there is no alternatives, there is no alternative and the alignment has to be taken across such area, the construction and the maintenance cost are likely to vary high due to the special construction techniques and the drainage measure to be adopted. A lake, a pond or a valley which falls on the path of the straight alignment will also be necessitate the alignment to deviate from the straight path and go round along the grade line as shown in the figure. બરાબર, એવા પોઈન્ટ્સ કે એવા રિલિજિયસ સ્ટ્રક્ચર્સ કે આપણે વાત કરીએ કે કોઈ હાઈવે પાસ થઈ રહ્યો છે અને ત્યાં કોઈક હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ છે કે જેનાથી આપણે એને નથી ડેમેજ કરી શકતા, કે એને વિથ ધ પ્રોટેક્શન ઓફ ધ કે એને પ્રોટેક્શન મળેલું છે બાય ધ લો ઓર બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. બરાબર, તો એવા ટાઈમે કે એવા ઓબ્લિગેટરી પોઈન્ટે તમારે તમારું જે હાઈવે અલાઇમેન્ટ છે એને ડેવિએટ કરવું પડે. બરાબર, લાઈક કોઈક મોટું મેજર ટાઉન પાસ થઈ રહ્યું છે, હવે એના વચ્ચેથી તમે હાઈવે પાસ કરો તો એ પોસિબલ નથી કે લાઈક એના જે ઇનહેબિટન્ટ્સ છે એને બી પ્રોબ્લેમ્સ આવી શકે. બરાબર, તો એવા વખતે એવા ઓબ્લિગેટરી પોઈન્ટ્સ વખતે કે તમારે તમારો હાઈવે અલાઇમેન્ટ છે એને ડેવિએટ કરવો પડે, તો એ ટાઈપના જે ઓબ્લિગેટરી પોઈન્ટ છે એને કહેવાય કે ઓબ્લિગેટરી પોઈન્ટ્સ થ્રુ વિચ ધ રોડ શુડ નોટ પાસ. બરાબર, તો ઓબ્લિગેટરી પોઈન્ટ બી આવે, ઓબ્લિગેટરી પોઈન્ટ્સ ઓન વિચ પોઈન્ટ્સ થ્રુ વિચ ધ રોડ શુડ પાસ અને શુડ નોટ પાસ. બરાબર, નેક્સ્ટ છે ટ્રાફિક. ધ અલાઇમેન્ટ શુડ બી શુડ શૂટ સૂટ ધ ટ્રાફિક રિક્વાયરમેન્ટ્સ. ઓરિજિન એન્ડ ડેસ્ટિનેશન સ્ટડી શુડ બી કેરીડ આઉટ ઇન ધ એરિયાઝ should be carried out in the area and the desired line be drawn showing the trends of the traffic flow. The new road to be aligned should be keep in view to view the desired line, traffic flow patterns and the future trends. ટ્રાફિક એટલે શું કે પર્ટિક્યુલર જે બી હાઈવે ડિઝાઇન કરીએ, બરાબર, તો સૌથી મેઇન એમ શું છે કે ભાઈ મેક્સિમમ લોકો એનો યુઝ કરી શકે. બરાબર, હવે લાઈક આપણે બે સ્ટેશન વચ્ચે હાઈવે ડિઝાઇન કરતા હોય, લાઈક અમદાવાદ ને બરોડા વચ્ચે, તો એવી જગ્યાએથી આપણે હાઈવે પાસ કરીશું કે જેથી એનો મેક્સિમમ લોકો એનો યુટિલાઇઝેશન કરી શકે. બરાબર, તો ટ્રાફિક ફ્લો પેટર્ન્સ અને ડિઝાયર લાઇન, વોટ ઇઝ અ ડિઝાયર લાઇન? બરાબર, કે ઓરિજિન અને ડેસ્ટિનેશન સ્ટડી કર્યા પછી તમને ખબર પડે કે ભાઈ પર્ટિક્યુલર આ એરિયામાંથી ટ્રીપનું જનરેશન થાય છે અને પર્ટિક્યુલર આ એરિયામાં એનું
ડેસ્ટિનેશન છે. લાઈક તમે તમારા ઘરેથી નીકળો અને કોલેજ આવો છો તો તમારો જે હોમ એરિયા છે એને કહેવાય ટ્રીપ ઓરિજિન લોકેશન, અને જે તમે કોલેજ આવો છો તો એને કહેવાય તમારું ટ્રીપ ડેસ્ટિનેશન લોકેશન. બરાબર, તો એવી રીતે ઓરિજિન અને ડેસ્ટિનેશન સ્ટડી કર્યા પછી તમને ખબર પડે કે ભાઈ પર્ટિક્યુલર મેજોરિટી ઓફ ધ ટ્રીપ કયા એરિયામાંથી ઓરિજિન થાય છે અને કયા એરિયામાં એન્ડ થાય છે. બરાબર, તો એના ઉપરથી તમને એક ટ્રાફિક ફ્લો પેટર્ન્સ મળે. બરાબર, પછી એના પછી એક ટ્રાફિક સ્ટ્રીમ કેરેક્ટરિસ્ટિક આવે કે પર્ટિક્યુલર એ ઓરિજિન ડેસ્ટિનેશન નક્કી થઈ ગયા પછી કયા રૂટનો યુઝ કરીને એ લોકો એને ટ્રીપને તમારું ફૂલફિલ કરાવે છે કે લાઈક કયા મેક્સ રોડનો મેક્સિમમ યુટિલાઇઝ કરે છે લોકો. બરાબર, તો એ થઈ તમારી ટ્રાફિક સ્ટ્રીમ કેરેક્ટરિસ્ટિક. બરાબર, એના પછી ડિઝાયર લાઇન એટલે કે ફ્યુચર ટ્રેન્ડ્સ, કે ઇફ અત્યારે આ એરિયામાંથી આટલી ટ્રીપ આવી રહી છે તો ઇફ ફ્યુચરમાં જો એડવાન્સમેન્ટ ઓર કન્સ્ટ્રક્શન એડવાન્સમેન્ટ થયું તો પર્ટિક્યુલર કેટલા નંબર ઓફ ટ્રીપ્સ આવી શકે અને પર્ટિક્યુલર એરિયામાંથી કેટલી ટ્રીપ જનરેટ થઈ શકે છે. બરાબર, તો એ આખી એક ડિઝાયર લાઇન બને કે ભાઈ ઓકે અત્યારે આટલી આ એરિયામાંથી વ્હીકલનું મૂવમેન્ટ થઈ રહી છે ફ્રોમ ઓરિજિન ટુ ડેસ્ટિનેશન, પણ ઇન ફ્યુચર એ અહીંયાથી આ એરિયામાં બી એનું ગ્રોથ થઈ શકે છે. બરાબર, એટલે તમે જ્યારે બી હાઈવે અલાઇનમેન્ટ ઓર હાઈવેનું ડિઝાઇન કરતા હો ત્યારે તમારે આખું ટ્રાફિક સ્ટડી કરવાનું આવે. લાઈક એમાં ઓરિજિન ડેસ્ટિનેશન સ્ટડીઝ આવે, ટ્રાફિક ફ્લો પેટર્ન્સ આવે, ટ્રાવેલ ડિમાન્ડ આવે, ટ્રીપ ફોરકાસ્ટિંગ આવે, ટ્રીપ જનરેશન આવે, ટ્રીપ ડિસ્ટ્રીબ્યુશન આવે, એઝ વેલ એઝ ટ્રીપ એટ્રેક્શન આવે. બરાબર, તો એ બધી જ વસ્તુનું તમે લઈ અને પછી તમે એને ઇન્ક્લુડ કરો તો તમે મેક્સિમમ યુટિલાઇઝ કરી શકો તમારા હાઈવેનો. બરાબર, એના પછી છે જીઓમેટ્રિક ડિઝાઇન. જીઓમેટ્રિક ડિઝાઇન ફેક્ટર્સ સચ એઝ અ ગ્રેડિયન્ટ, રેડિયસ ઓફ ધ કર્વ એન્ડ ધ સાઇડ ડિસ્ટન્સ ઓલ્સો વુડ ગવર્ન ધ ફાઇનલ અલાઇનમેન્ટ ઓફ ધ હાઈવે. ઇફ ધ સ્ટ્રેટ અલાઇનમેન્ટ ઇઝ એઇમ્ડ એટ, ઓફન ઇટ મે બી નેસેસરી ટુ પ્રોવાઈડ અ વેરી સ્ટીપ ગ્રેડિયન્ટ એઝ ફાર એઝ પોસિબલ. વાઇલ અલાઇંગ અ ન્યૂ રોડ ધ ગ્રેડિયન્ટ શુડ બી ફ્લેટ એન્ડ લેસ દેન ધ રૂલિંગ ઓર અ ડિઝાઇન ગ્રેડિયન્ટ. થસ ઇટ મે બી નેસેસરી ટુ ચેન્જ ધ અલાઇનમેન્ટ ઇન વ્યૂ ઓફ ધ ડિઝાઇન સ્પીડ, મેક્સિમમ અલાઉબલ સુપર એલિવેશન એન્ડ ધ કોઓફિશિયન્ટ ઓફ ધ લેટરલ ફ્રિક્શન. ઇટ મે બી નેસેસરી ટુ મેક અડજસ્ટમેન્ટ ઇન ધ હોરિઝોન્ટલ અલાઇનમેન્ટ ઓફ ધ રોડ્સ, કીપિંગ ઇન વ્યૂ દેટ અ મિનિમમ રેડિયસ ઓફ ધ કર્વ એન્ડ ધ ટ્રાન્ઝિશન કર્વ. બરાબર, હવે જીઓમેટ્રિક ડિઝાઇન્સ ઓર જીઓમેટ્રિક ફીચર્સ એને શું કહેવાય. બરાબર, તમે જ્યારે બી હાઈવે ડિઝાઇન કરતા હો તો એમાં જે તમે કર્વ્સ આપણે વાત કરીએ કે ભાઈ હોરિઝોન્ટલ એઝ વેલ એઝ વર્ટિકલ કર્વ્સ તમને પ્રોવાઈડ કરવા પડે. બરાબર, તો જ્યારે હોરિઝોન્ટલ કર્વ્સ તમે આપતા હો તો તમારે એક સુપર એલિવેશન ડિઝાઇન કરવું પડે. ઓકે, સો વોટ ઇઝ અ સુપર એલિવેશન? બરાબર, હવે તમે સર્વેમાં ભણી રહ્યા હશો કે વોટ ઇઝ અ સુપર એલિવેશન, ઓર નહીં હોય તો આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં એની આખી થિયરી છે કે વોટ ઇઝ અ સુપર એલિવેશન ઓર એને કેવી રીતે ડિઝાઇન કરવું. બરાબર, એક બેઝિક ટર્મિનોલોજી કહેવાય સુપર એલિવેશન એટલે તમારે રોડ જ્યારે બી હોરિઝોન્ટલ મૂવમેન્ટ આવતી હોય કે હોરિઝોન્ટલ કર્વ આવતો હોય ત્યારે તમારા રોડને સેજ રાઇઝ આવે ઓન ધ આઉટર એજીસ. બરાબર, તમે જે રેસિંગ ટ્રેક્સ જોયા હશે, બરાબર, તો રેસિંગ ટ્રેકમાં કેવું છે કે આખા આમ સ્લોપી ફોર્મેશનમાં બન્યા હશે કે એની જે આઉટર એજ છે એ વધારે રાઈઝ હશે જ્યારે ઇનર એજ હશે એ નીચે ડિસેન્ડિંગ ઓર્ડરમાં હશે. બરાબર, તો એવી રીતનું જ્યારે તમે કન્સ્ટ્રક્શન કરો તો એને કહેવાય તમારા સુપર એલિવેશન. બરાબર, પછી જે તમારું સાઇડ ડિસ્ટન્સ, મેં તમને જે કીધું કે બે ટાઈપના સાઇડ, ટોટલ ત્રણ સાઇડ ડિસ્ટન્સ આવે, SSD, OSD એન્ડ ISD. બરાબર, SSD મીન્સ સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ, OSD મીન્સ ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ, અને ISD એટલે ઇન્ટરમીડિયેટ ઓર ઇન્ટરસેક્શન સાઇડ ડિસ્ટન્સ એટ ઇન્ટરસેક્શન. બરાબર, અને રેડિયસ ઓફ ધ કર્વ્સ કે ભાઈ તમારે કયા ટાઈપના કર્વિંગ આપવાના, કર્વ પ્રોવાઈડ કરવાના છે તો એની રેડિયસ કેટલી રાખવી. બરાબર, ગ્રેડિયન્ટ્સ લાઈક વર્ટિકલ કર્વ પ્રોવાઈડ કરવાના છે તો એનો ગ્રેડિયન્ટ કેટલો રાખવો, કેટલું રાઇઝિંગ મેનરમાં રાખવું ઓર કેટલું ડિસેન્ડિંગ ઓર્ડરમાં રાખવું. બરાબર, તો એ બધું જ આવે તમારા જીઓમેટ્રિક ડિઝાઇનમાં, કે જ્યારે બી તમે હાઈવે ડિઝાઇન કરતા હો એનું અલાઇનમેન્ટનું પ્લેસ કરતા હો તો એ વખતે આ જે જીઓમેટ્રિક કેરેક્ટરિસ્ટિક છે એ બધી જ તમારે ધ્યાનમાં રાખવાની, કે ભાઈ સુપર એલિવેશન મારે કેટલું આપવું પડશે, ઇફ લેટરલ ફ્રિક્શન અવેલેબલ છે તો એનો કોઓફિશિયન્ટ કેટલો છે. બરાબર, કે ગ્રેડિયન્ટ છે તો એને ફ્લેટ ગ્રેડિયન્ટ રાખવો કે રૂલિંગ ગ્રેડિયન્ટ રાખવો કે ડિઝાઇન ગ્રેડિયન્ટ રાખવો. બરાબર, એના પછી છે એક ડિઝાઇન સ્પીડ. સો વોટ ઇઝ અ ડિઝાઇન સ્પીડ? તમે પર્ટિક્યુલર કોઈ બી હાઈવે ઉપરથી જ્યારે પાસ થતા હશો તો એક તમને સ્પીડ લિમિટ આપેલી હશે કે ભાઈ સ્મોલ વ્હીકલ્સ છે તો એની એની 100 કિલોમીટર પર આરની સ્પીડ છે, ઓર જે મોટા ટ્રક્સ છે તો એની 80 કિલોમીટર ઓર 60 કિલોમીટર પર આરની એની લિમિટ છે. તો ડિઝાઇન સ્પીડ એટલે કે પર્ટિક્યુલર એ હાઈવે ઉપરથી ઓન એન એવરેજ જેટલા બી વ્હીકલ પાસ થશે એની એવરેજ સ્પીડ આટલી હશે. લાઈક કાર કે સ્મોલ ફોર વ્હીલર પાસ થતા હશે તો એની એવરેજ સ્પીડ 100 કિલોમીટર છે, ઇફ એનથી વધારે બી હોઈ શકે એનથી ઓછી બી હોઈ શકે. પણ ડિઝાઇન સ્પીડ એટલે
કે પર્ટિક્યુલર તમે જ્યારે બી હાઈવેનું ડિઝાઇન કરતા હો ત્યારે એ પર્ટિક્યુલર સ્પીડને તમારે ધ્યાનમાં રાખવી, એનું કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ કરવું પડે. તો સેમ એવી રીતે જ્યારે બી કોઈ બી હાઈવે ડિઝાઇન થતો હોય તો એનું ડિઝાઇન સ્પીડ એઝ વેલ એઝ ડિઝાઇન વ્હીકલ્સને ધ્યાનમાં રાખવાના આવે, બરાબર. તો જીઓમેટ્રિક ડિઝાઇનમાં તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. ધ એબ્સોલ્યુટ મિનિમમ સાઇડ ડિસ્ટન્સ વિચ શુડ બી ઇનવેરેબલ બી અવેલેબલ ઇન એવરી સેક્શન ઓફ ધ રોડ ઇઝ અ સેફ સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ ફોર ધ ફાસ્ટ મૂવિંગ વ્હીકલ. ઓલ્સો દેર શુડ બી ઇનફ ડિસ્ટન્સ વિઝિબલ અહેડ ફોર ધ સેફ ઓવરટેકિંગ ઓપરેશન ઓફ ધ વ્હીકલ્સ મૂવિંગ એટ અ ડિઝાઇન સ્પીડ ઓન ધ રોડ. હેન્સ ધ અલાઇનમેન્ટ શુડ બી ફાઇનલાઇઝ ઇન અ સચ અ વે દેટ ધ ઓબસ્ટ્રક્શન ટુ વિઝિબિલિટી ડુ નોટ કોઝ રિસ્ટ્રિક્શન ટુ ધ સાઇટ ડિસ્ટન્સ રિક્વાયરમેન્ટ, બરાબર. જે જીઓમેટ્રિક ડિઝાઇનના જેટલા બી આ કેરેક્ટરિસ્ટિક છે એ બરાબર એ તમને ચેપ્ટર 4 કે આના પછીનું જે ચેપ્ટર છે જીઓમેટ્રિક ડિઝાઇન ઓફ અ હાઈવે એમાં ઈચ એન્ડ એવરી ડિટેલમાં તમને આપેલા છે, બરાબર. સો હવે આપણા ટોટલ બે કન્સિડરેશન રહ્યા, ઇકોનોમિક કન્સિડરેશન અને અધર કન્સિડરેશન, બરાબર. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે હાઈવે અલાઇનમેન્ટ ડિઝાઇન કરવાનો હોય અને બીજા કયા કયા ફેક્ટર્સ તમારે ધ્યાનમાં રાખવાના હોય છે. તો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.